નડિયાદ બાર એસોસિએશન પ્રીમિયર લીગ 2023 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં તાલુકા કોર્ટ સ્ટાફ સામે નડિયાદ બારની વિવેકાનંદ 11 વિજેતા બની છે. નડિયાદ બાર એસોસિએશન દ્વારા ઘણા વખત પછી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વકીલો, કોર્ટના સ્ટાફ તથા જજીસની ટીમોની વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં કુલ 22 ટીમોએ ભાગ લીધેલ, જેમાંથી નડિયાદના વકીલોની કુલ 11 ટીમ, એક જજીસની ટીમ તેમજ 3 સ્ટાફની ટીમ હતી અને નડિયાદ સિવાયના માતર, કપડવંજ જેવા જુદા જુદા તાલુકામાંથી પણ ટીમોએ ભાગ લીધેલો. કુલ 22 ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. છેલ્લા ઘણા વર્ષો પછી ઘણા સરસ અને ઉત્સાહભેર વાતાવરણમાં સુંદર મજાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. अच्छी गेंद थी, इस बार बल्ले में आई गेंद मिडल की तरफ चल दिया, मिडल के फील्डर गेंद को फील करे तो करे दोनों बल्लेबाज ने ने कैच लपका है. नए बल्लेबाज, बल्लेबाज का नाम ओवर विकेट गेम करते हुए जाएंगे हाथ के बल्लेबाज को. अच्छी गेंद थी, अपनी जगह ओवर विकेट गेम करते हुए जाएंगे हाथ के. फिर एक बार लीवर शिफ्ट मारना चाहते. મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે. નડિયાદ બારની પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. નડિયાદ બાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પછી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં વકીલો, કોર્ટના સ્ટાફ તથા જજીસની વચ્ચે ટોટલ 22 ટીમો આવેલી, અને જેમાંથી નડિયાદના વકીલોની 11 ટીમો હતી, એક જજીસ સાહેબોની ટીમ હતી અને 3 સ્ટાફની ટીમ હતી, અને નડિયાદ સિવાયના વસો છે, માતર છે, કપડવન જેવે જુદા જુદા તાલુકામાંથી ટીમો થઈને કુલ 22 ટીમોએ ભાગ લીધેલો. અને આ ટુર્નામેન્ટ માત્ર માત્ર વકીલો, જજીસ અને સ્ટાફ વચ્ચે રમાડવામાં આવેલી, જેમાં નડિયાદ બારની જે મુખ્ય ટીમ છે વિવેકાનંદ 11 છે એ ચેમ્પિયન બનેલી, અને ફાઇનલ ટીમ છે તો એ તાલુકા બાર અને નડિયાદ વિવેકાનંદ બાર વચ્ચે રમાયેલી, જેમાં વિવેકાનંદ બાર ચેમ્પિયન બનેલી. અને આજે બહુ જ સારા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં છેલ્લા ઘણા વર્ષો પછી ટુર્નામેન્ટ રમાય છે, ક્રિકેટનું આયોજન થયું છે, જેમાં નડિયાદ બારના સ્ટાફથી લઈને વકીલથી લઈને જજી સાથે બધા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. ટુર્નામેન્ટમાં ખાસા વકીલોએ પોતે પોતાનો સમય, કિંમતી સમય આપીને ફાળા સ્વરૂપે કે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ સારો સહકાર આપ્યો છે. તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું, અને ભવિષ્યમાં અમે હોઈએ કે ના હોઈએ પણ અમારા પછી જે પણ પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે આવે, આ ટુર્નામેન્ટને વર્ષો સુધી આગળ ધપાવે અને આ જ રીતે સારી રીતે ટુર્નામેન્ટ રમાડે એવું હું મારી ઈચ્છા છે. અને ટુર્નામેન્ટમાં જેણે જેણે સહકાર આપ્યો છે તમામનો દિલથી આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય. એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ બીકોઝ વિથ ધ હેલ્પ ઓફ એજ્યુકેશન વી કેન અચીવ એનીથિંગ. લીડ હેલ્પ્સ મી ઇન ક્લિયરિંગ માય કન્સેપ્ટ વિથ ધ હેલ્પ ઓફ મેની વિડીયોસ, સીઆરએલ્સ એન્ડ સ્લાઇડ્સ. લીડ મેક્સ મેથ્સ એન્ડ સાયન્સ વેરી ઇન્ટરેસ્ટિંગ વિથ ધ હેલ્પ ઓફ એક્સપેરિમેન્ટ્સ એન્ડ વિડીયોઝ.